लाखणी તાલુકાના સરપંચો અને તાલુકા પંચાયતના સદસ્યોનું તલાટીઓને સમર્થન મામલતદારને આવેદનપત્ર આપ્યું। લાખણી છેલ્લા 2 વર્ષથી દરેક ગામની ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ તેમની માંગણીને લઈ અવારનવાર હડતાલ કે ધરણા જેવા વિવિધ કાર્યક્રમો સરકાર સામે કરી ચૂક્યા છે। અત્યારે છેલ્લા 1 અઠવાડિયાથી સતત હડતાલ ઉપર છે, જેના કારણે દરેક પંચાયતની કામગીરી અટવાલી છે। ગ્રામ પંચાયતના કર્મચારીઓના પગાર વાત હોય કે ગામના વેરા વસૂલી આવકના દાખલા હોય કે જન્મ મરણની નોંધણી જેવા તમામ કામકાજ અત્યારે તલાટી કમ મંત્રીના હડતાલના કારણે ખોરંભે ચડેલ છે। ગામમાં તલાટી ન હોવાથી પડતી પારિવારિક મુશ્કેલી ગ્રામ લોકો ભોગવી રહ્યા છે। આમ પ્રજાને પડતી મુશ્કેલી નિવારણ માટે તલાટીઓની માંગણીઓને સરકાર દ્વારા યોગ્ય ન્યાય મળે તે હેતુથી આજે લાખણી તાલુકાના તમામ ગામના સરપંચો તેમજ તાલુકા પંચાયતના સદસ્યો પણ જોડા હતા અને તલાટીઓની માંગણીઓને ખુલ્લું સમર્થન આપી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। આ તલાટીઓની જે હડતાલ છે એના અનુસંધાને અમે આજે લાખણી તાલુકા પંચાયતમાં દરેક પંચાયતના સરપંચો આજે બધા સાથે મળીને એક મિટિંગનું આયોજન કર્યું। મિટિંગના આયોજનમાં અમારે બધાએ એક જ નિર્ણય કર્યો કે ભાઈ તલાટીઓને અમારું જાહેર સમર્થન એકલા સરપંચોનું નહીં પણ સાથે પૂરા ગામનું સમર્થન છે અને આ તલાટીઓને જે હાલ એમનું જે હડતાલ ચાલુ છે એમાં સરકારને તાત્કાલિકના ધોરણે એમની જે રજૂઆત છે સાંભળવી જોઈએ। એના કારણે ગામની અંદર જે લોકોને તકલીફ પડે છે એ તકલીફની સુવિધાઓ ચાલુ થઈ જાય। હાલમાં ખૂબ બધી તકલીફો પડે છે, કોઈને માં કાર્ડ કઢાવવું હોય તો, આવકનો દાખલો જોઈતો હોય તો, મરણ નોંધાવવું હોય તો, લગ્ન નોંધણી માટે એવા માટે ખૂબ પ્રશ્નો છે। એની તકલીફ અમારે સરપંચોને સહન કરવી પડે છે પણ છતાંય અમે આ તલાટીઓને આજે જાહેર સમર્થન કરીએ છીએ બધી આખી તાલુકા પંચાયત લાખણી વતી સરપંચ એસોસિએશન અને દરેક પંચાયતના સરપંચ